महाराष्ट्र कोलापुर वेपारी ने सस्ता सोनू आपवानी लालच आपी महाराष्ट्र ने गुजरात बोलाव्या बाद 2 किलो सोना बदला में 45 लाख रूपया लई बलेश्वर पाटिया नजीक एक होटल कम्पाउंड में बोलाव्या बाद डुप्लीकेट पोलिस बोलावी छेतरपिंडी करी 45 लाख रूपया लई फरार थई जता पोलिस दौड़ती थई गई छे। जो कि पोलिसे गणतरीना कलाकों में ज रोकड़ा रूपया 37,90,000 गुना में वपरायेला आतिंगा कार्ड और मोबाइल फोन मड़ी कुल रूपया 43 लाख मुद्दा माल साथ 3 आरोपी की धरपकड़ करी हती। महाराष्ट्र कोलहापुर जिला दंगोड़ा बसगोड़ा पाटिल नाव ने गाम में गत वर्षे लॉकडाउन समय में मुंबई थाने रहता अल्ताफ शेख लॉकडाउन कारण फसाई गया अने थोड़ो समय त्या रहा था। मुलाकात दंगोड़ा पाटिल अने तेना बे मित्रों साथे थई। थोड़ा समय बाद अल्ताफ पोताना वतन गया बाद तेओए दंगोड़ा भाई ने फोन करीने जणाव्युं के बजार भाव करता सस्ता भावे सोनू आपे एवा ईसमने हुं जाणुं छुं, तमारे जोईतुं होय तो केजो, जेथी दंगोड़ा भाई अने तेना बे मित्रों अल्ताफ ने मळवा मुंबई थाने गया हता। चाचाए दंगोड़ा पाटिल अने तेना मित्रों ने 30 ग्राम नी सोनानी बिस्किट आपी बजार भाव करता प्रति किलो 5,000 सस्ता भावे जणाव्युं। दंगोड़ा भाईए पोताना गामना सोनी पासे आ बिस्किट खराई कर सोनू साचुं होवानुं जणाव्युं, जेथी तेओ पासे हजु 2 किलो सोनू बजार भाव करता सस्तुं पड्युं होवानुं जणाव्युं हतुं। जे गत 24 सप्टेम्बर रोज दंगोड़ भाई अने तेना मित्र मोहम्मद भाई अने अर्जुन भाई मळी 45 लाख रूपया लई सोनू लेवा माटे चीखली नेशनल हाईवे 48 उपर आव्या। ते बाद चाचा तेमज हाजी अली अने युनिस भाई साथे मळीने आथिंगा गाड़ीमां पलसाणा नजीक आव्या, ज्यां चाचाए दंगोड़ा भाई ने एक दिवस होटलमां रोकावा जणाव्युं અને જે બાદ બીજા દિવસે 25 સપ્ટેમ્બરના રોજ તેઓએ બલેશ્વરની સીમમાં મુંબઈ અમદાવાદ રોડ પર આવેલ ખેતેશ્વર હોટલ પર આવવા જણાવ્યું, જ્યાં બીજી ગાડીમાં સોનું છે એક બાજુ પૈસા આપો અને બીજી ગાડીમાં સોનું છે તેઓને આપવાની તૈયારી બતાવી। તે બાદ થોડા સમયમાં ત્યાં અને અન્ય એક કાર આવી જેમાં સોનું હોવાનું જણાવી દંગોડાભાઈ અને ચાચા સાથે બેઠેલો હાજી અને અન્ય એક કિસમ રૂપિયા ભરેલું બેગ લઈ નીચે ઉતરી ગયા। જે સમયે એકાએક અન્ય કારમાં પોલીસના યુનિફોર્મમાં કાર લઈ 3 ઈસમો આવ્યા અને ચાચા તેમજ અન્ય ઈસમોને હાથ કડી પહેરાવી કારમાં બેસાડી બંને કાર લઈ દાંગોડા પાટિલ અને તેના મિત્રોની પૂછપરછ કરી ચાલ્યા ગયા। થોડા સમય બાદ દાંગોડા પાટિલ અને તેના મિત્રોએ ઠગાયા હોવાનું જણાતા પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ રોકડા રૂપિયા 37,90,000 ગુનામાં વપરાયેલી અટિંગા ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 43 લાખ મુદ્દા માલ સાથે આરોપી ચાચા ઉર્ફે યુનિશ પટેલ તથા ઝુલ્ફિકાર ઉર્ફે હાજી ઉસ્માન ગની અને પ્રવીણ છગન પટેલની મળી 3 આરોપીની ધરપકડ કરી હતી। સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। એ ફરિયાદના ફરિયાદી દરગોંડા પાટિલ છે, ચાંદુર કોલ્હાપુર મહારાષ્ટ્રના વતની છે। એને મિત્રતા થઈ હતી, એમને મિત્રતા થઈ હતી ધરમપુરના જે રહેવાસી છે એમના જોડે। એમણે એવી મિત્રો એવી લાલચ આપી હતી કે એમને સસ્તું સોનું આપશે અને તે બદલામાં એ લોકો રકમ મેળવશે, એટલે 2 કિલો સોનાની વાત થઈ હતી, 2 કિલો સોનું સસ્તામાં આપશે, તે પ્રમાણે તમે પૈસા લઈને આવશો, એ બાબતની વાત નક્કી થઈ અને એ લોકોએ પલસાણા નજીક બલેશ્વર પાટણ નજીક ખેતેશ્વર હોટલ પાસે જગ્યા નક્કી કરી હતી। એ જગ્યાએ અમને બોલાવ્યા હતા, એ જગ્યાએ આ જે કામના ફરિયાદી છે એ ફરિયાદી એમની સાથે સસ્તું સોનું લેવા આવતા એ જે આરોપીઓ છે એમણે આ સસ્તું સોનું ત્યાંથી એમને બતાવી કે આ સસ્તું સોનું તમને આપીશું એમ કરીને ડુપ્લિકેટ સોનું બતાવી અને પછી એમણે 45 લાખની માંગણી કરી અને બીજી ગાડીઓ તથા બીજા ત્યાં હાજર માણસો હતા ત્યાંથી બીજા માણસો આવી અને એ લોકોએ પોલીસની ઓળખ આપી અને કીધું કે અમે પોલીસ છીએ અને પછી એમણે એ જે 45 લાખ રૂપિયા હતા એ બીજી ગાડીમાં એ લોકોએ લઈ નાસી ગયા અને જે બાબતની ફરિયાદ પલસાણા પોલીસમાં દાખલ થઈ, પલસાણા પોલીસે